हेलो दोस्तों, आज अपने कोरोना वायरस की उत्पत्ति अंगे खरी तपास थवी जोईए के नहीं थवी जोईए, वैज्ञानिकों शुं माने छे ए विषय आज आपणे वात करवाना छे। आखी दुनिया में तबावी मचावी रहेला कोरोना वायरस अचानक क्यांथी आव्यो ए रहस्य उपरथी हजी पण पड़दो उचकायो नथी। छेल्ला एक वर्ष करता वधारे समयथी करोड़ों लोकोने संक्रमित करनारा सार्स कोविड टू नामना आ वायरसनुं पगेरुं वैज्ञानिकों हजु सुधी मेळवी शक्या नथी। वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशने कोरोना वायरस केवी रीते फैलायो एनो अभ्यास करवा टीमनी रचना करी हती। आ टीम कोरोनाना उद्भव स्थान चीनना हुबेई प्रांतना वुहान शहेरमां पण गई हती, परंतु तेनी तपासमां कशुं हाथ न लाग्युं। हवे दुनियाभरना केटलाक वैज्ञानिको मळीने कोरोना वायरसनी उत्पत्ति केवी रीते थई तेनी व्यवस्थित तपास करवानी मांग करी रह्या छे। कोरोना वायरसे કાળો કેર મચાવવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે કોરોના વાયરસ વુહાનના એક એવા બજારમાંથી ફેલાયો હતો જ્યાં સી ફૂડની સાથે સાથે વન્ય પ્રાણીઓનું માંસ પણ વેચાતું હતું। આ બજારમાં ચામાચીડિયા પણ વેચાતા હતા જેમાંથી આ વાયરસનું સંક્રમણ હોવાનું જણાયું હતું। એ પછી પશ્ચિમી દેશોના મીડિયામાં રિપોર્ટ આવ્યા કે કોવિડ 19 નામનો રોગ ફેલાવતો આ સાર્સ કોવિડ 2 નામનો વાયરસ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી લીક થયો। આમ તો આ નવતર કોરોના વાયરસ ફેલાવવાનો શરૂ થયો ત્યારથી જ સોશિયલ મીડિયાની વેબસાઇટ પર એવી વાતો ચાલી રહી હતી કે ચીનની ખાનગી સૈન્ય પ્રયોગશાળામાં આ વાયરસ બાયોલોજીકલ વેપન એટલે કે જૈવિક હથિયારના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો હતો। જો કે એ વખતે ઘણા સંશોધકોએ આ જાણકારી ખોટી હોવાનું જણાવીને રિસર્ચર ટાંક્યા હતા કે જેમાં આ વાયરસ પ્રયોગશાળામાં માનવીએ બનાવેલો નહીં પરંતુ કુદરતી જણાતો હતો। આ વાત પર વિશ્વાસ કરવાનું કારણ એ પણ હતું કે વુહાનની પ્રયોગશાળા ગુપ્ત નથી। આ પ્રયોગશાળામાં થતા અનેક રિસર્ચ દુનિયાભરના સાયન્સ મેગેઝિનોમાં છપાતા હોય છે। આ ઉપરાંત વુહાનની પ્રયોગશાળામાં થતા રિસર્ચમાં પશ્ચિમના દેશોના સંશોધકો પણ સામેલ થતા હોય છે। કોવિડ 19 નામની બીમારી ફેલાવતો કોરોના વાયરસ પણ પ્રાણીઓમાંથી માનવીમાં પ્રસરેલો એટલે કે જીનેટિક બીમારી છે। અગાઉના એચઆઈવી, ઇબોલા, સાર્સ અને મર્સ જેવા જીવલેણ વાયરસ પણ જીનેટિક ગણાય છે। જાણકારોના મતે ચીન તેમજ વિયેતનામ જેવા અગ્નિ એશિયાના દેશોમાં ભરાતા વન્ય જીવોના બજાર આવી જીનેટિક બીમારીઓ ફેલાવવામાં મોટો ભાગ ભજવે છે। અગાઉ સાર્સ પણ વેટ માર્કેટ એટલે કે જ્યાં તાજું માંસ અને સી ફૂડ મળતું હોય એવી જગ્યાએથી ફેલાયો હોવાનું તથ્ય સામે આવ્યું હતું। સાર્સ કોવિડ 19 માટે પણ કહેવાયું હતું કે તેનો ઉદ્ભવ વુહાનના સી ફૂડ હોલસેલ માર્કેટથી થયો છે। વર્ષ 2019ના ડિસેમ્બરમાં કોરોના વાયરસનો ઉપદ્રવ શરૂ થયો, ત્યારબાદ 2020ના જાન્યુઆરીમાં વુહાનનું આ માંસ બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું। જાણીતી વાત એ છે કે ચીનમાં ખોરાક તરીકે અને પરંપરાગત દવાઓમાં વપરાશ માટે અનેક જીવતા અને મૃત જંગલી પ્રાણીઓ મોટા પાયે ખરીદવામાં આવે છે। બીજી થિયરી એવી પણ સામે આવી હતી કે સાર્સનો વાયરસ સીવેટ નામના પ્રાણી દ્વારા ચામાચીડિયામાં થઈને માણસોમાં પ્રસર્યો હતો। એ રીતે કોવિડ 2 વાયરસ પેંગોલિંગ નામના પ્રાણી દ્વારા મનુષ્યોમાં પ્રસર્યો છે। મનુષ્યોમાં જે કોરોના વાયરસ જોવા મળ્યો છે તેનું બંધારણ પેંગોલિંગ જોવા મળેલા વાયરસને મળતું આવે છે। એવું પણ જાણવા મળ્યું છે કે ચીનમાં અનેક દવાઓ બનાવવા માટે પેંગોલિનના શરીર પર થતા ભીંગડાની ભારે માંગ હોય છે। ચીન અને એશિયાના બીજા દેશોમાં લોકો પેંગોલિનનું માંસ પણ ખાય છે। હકીકતમાં જીવતા પ્રાણીઓ વેચતા બજારમાં એક જ જગ્યાએ અનેક પ્રાણીઓ ભેગા કરવામાં આવે છે અને એ સંજોગોમાં વાયરસને એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં જમ્પ મારવાનો મોકો મળી જાય છે। જાણકારોના મતે તો વેટ માર્કેટ જ પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં વાયરસ ફેલાવવાનું માટે મોકાનું સ્થાન છે। એક વખત કોરોના વાયરસનો કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો એ પછી જંગલી પ્રાણીઓ વેચતા બજારમાં બીજા લોકોમાં પણ એનો ચેપ પ્રસરવા લાગે અને એ રીતે એના વૈશ્વિક સંક્રમણનો જન્મ થયો। જાણકારોના મતે કોરોના વાયરસના વાહક અનેક જંગલી પ્રાણીઓ હોઈ શકે છે, પરંતુ ચામાચીડિયા મોટી સંખ્યામાં જુદા જુદા પ્રકારના કોરોના વાયરસના વાહક હોવાનું જાણવા મળ્યું છે। ચામાચીડિયા જે રીતે વસવાટ કરતા હોય છે એ જોતા તેમનું શરીર વાયરસના ફલવા ફૂલવા માટે આદર્શ સ્થાન બની રહે છે। ચીન અત્યાર સુધી એવો ખુલાસો કરતું આવ્યું છે કે નવતર કોરોના વાયરસ વુહાનના વેટ માર્કેટમાંથી ફેલાયો, પરંતુ પશ્ચિમના દેશોમાં એવા અહેવાલ પણ આવ્યા કે કોરોના વાયરસનું સંક્રમણ ડિસેમ્બરમાં નહીં પરંતુ નવેમ્બર 2019માં ચાલુ થઈ ગયું હતું। એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો હતો
જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કામ કરતી એક ઇસ્ટર્ન દ્વારા કોરોના વાયરસ ભૂલથી લીક થઈ ગયો અને આ રિપોર્ટ અનુસાર આ વાયરસ લોકોમાં ફેલાયો એ પહેલાં આ યુવતી સુરક્ષાના નિયમોનું પાલન ન કરવાને કારણે વાયરસથી સંક્રમિત થઈ હતી। બાદમાં તેના સંપર્કમાં આવેલા તેનો મિત્ર પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો। એ પછી આ વાયરસ વુહાનના માસ બજારમાં પહોંચ્યો। વાયરસ વુહાનના માસ બજાર સુધી કેવી રીતે પહોંચ્યો એ અંગે એક થિયરી વુહાન ઇન્સ્ટિટ્યૂટ પ્રોફેસર શી જંગલીએ પણ આપી હતી। આ વૈજ્ઞાનિકે ચામાચીડિયામાં મોજુદ જુદા જુદા વાયરસ વિશે પોતાની રિસર્ચ ફેબ્રુઆરીમાં જ પ્રકાશિત કરી હતી। શીના જણાવ્યા અનુસાર ચામાચીડિયાના સેમ્પલ લેવા માટે તેઓ ચીનના જુદા જુદા વિસ્તારોમાં ફર્યા અને લગભગ 28 જેટલી ગુફાઓમાં જઈને તેમણે ચામાચીડિયાના મળના સેમ્પલ એકઠા કર્યા હતા। બાદમાં એ સેમ્પલના આધારે ચામાચીડિયામાં જોવા મળતા વાયરસોનો એક આખો આર્કાઇવ તૈયાર કરવામાં આવ્યો। આ આર્કાઇવમાં નવતર કોરોના વાયરસનો પણ ઉલ્લેખ હતો અને આ વાયરસ હોશર ટુ બેટ નામની ચામાચીડિયાની પ્રજાતિમાં જોવા મળ્યો હતો। પ્રોફેસર શી અગાઉની આ વાયરસ વિશે જાણતા હોવાના કારણે જેવું કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું કે તરત તેમણે આ વાયરસના જૈવિક માળખાને પ્રકાશિત કર્યું જેના આધારે કોરોનાની વેક્સિન બનાવવાની શરૂઆત થઈ શકી। ચીન તપાસ કરવા ગયેલી વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ શી જિંગલીને મળીને તેમની વાતની પુષ્ટિ ન કરી શકી। બીજી બાજુ તાજેતરમાં જ અમેરિકામાં એક રિપોર્ટ પ્રસિદ્ધ થયો કે ચીને કોરોના વાયરસ ત્રીજા વિશ્વયુદ્ધના જૈવિક હથિયાર તરીકે વિકસાવ્યો। આમ પણ અમેરિકા તો ગયા વર્ષથી આક્ષેપ કરતું આવ્યું છે કે કોરોના વાયરસ ફેલાવવામાં ચીનનો જ હાથ છે। વિશ્વ આરોગ્ય સંસ્થા એને છાવરી રહી છે। ખુદ ચીનની સરકાર હજુ પણ મહામારી કેવી રીતે ફેલાય એના ઉપર હજુ રિસર્ચ ચાલી રહ્યું હોવાનો બચાવ કરે છે। એવા આક્ષેપ પણ થાય છે કે ડિસેમ્બર 2019માં કોરોના વાયરસ ફેલાયના તુરંત બાદ ચીનની સરકારે જ વાયરસ વુહાનની વેટ માર્કેટમાંથી ફેલાયો હોવાની થિયરી વહેતી કરી। એટલા માટે લોકોએ કોરોના વાયરસની સરખામણી 2002માં ફેલાયેલા સાર્સ અને 2012માં ફેલાયેલા મર્સ સાથે કરવાની શરૂઆત કરી દીધી, કારણ કે આ બંને બીમારીઓ પણ પ્રાણીઓમાંથી જ માણસોમાં ફેલાઈ હતી। કોરોના વાયરસનું સ્વરૂપ પણ સાર્સ અને મર્સના વાયરસને મળતું આવે છે। એટલા માટે જ લોકોએ તરત સ્વીકારી લીધું કે કોરોના વાયરસ પણ પ્રાકૃતિક રીતે જ ફેલાયો છે। જોકે હવે વૈજ્ઞાનિકો માંગ કરી રહ્યા છે કે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી નીકળ્યો કે નહીં એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ।